हेलो फ्रेंड्स, आज आप हाजी पौवा चेवड़ो बनाशू। एना अमे बजार में रेडीमेड सेकेला हाजी पौवा लाया था। एने अमे अर्धो कलाक सुधी तड़का में तपाड़ी राख्या था और पछी चाणा की मदद थी चाणी लीधा था। हवे आपणे चेवड़ा ने वगारीशू। चेवड़ाना वगार माटे अहींया अमे बे चमची जेटला सींगदाणा लीधा छे काचा, एक टेबलस्पून जेटला आखा दाणा लीधा छे, एक टेबलस्पून जेटला दाढ़िया लीधा छे, एक टेबलस्पून जेटला तल लीधा छे अने एक टेबलस्पून जेटली वराळ लीधी छे अने गार्निशिंग माटे बे नंग काजુ લીધા છે। હવે આપણે ચેવડાની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। હવે આપણે ગેસ ઓન કરીશું, પછી એક આ રીતે પોળું વાસણ લેવાનું છે। એમાં આપણે સૌપ્રથમ 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં પીચપ જેટલી હળદર એડ કરીશું, પીચપ જેટલી હળદર એડ કરીશું, અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને જે આપણે પૌવા લીધા હતા એ એડ કરીશું। પૌવાનો આપણે એક બીજો વઘાર પણ ઉપરથી એડ કરવાનો છે, પછી આપણે પૌવાને આ રીતે બરોબર મિક્સ કરી લઈશું। હવે પૌવા આપણા સરસ વઘારાઈ ગયા છે, હવે ગેસ ઓફ કરી દઈશું। હવે એના પર આપણે બીજો એક વઘાર એડ કરી દઈશું। હવે એમાં આપણે મસાલા કરીશું। સૌપ્રથમ એમાં એક ટેબલસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું, પછી અડધી ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરીશું, અડધી ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરીશું, કિચપ જેટલો ગરમ મસાલો એડ કરીશું, અડધી ટેબલસ્પૂન જેટલું સંચળ એડ કરીશું, બે ટેબલસ્પૂન જેટલી બુરુ ખાંડ દળેલી આવે એ એડ કરીશું, અહીંયા મસાલા તમારે જે રીતે પૌવાની ક્વોન્ટિટી હોય એ રીતે તમે કરી શકો છો। હવે બધું મિક્સ કરી લઈશું। આપણે પૌવા 500 ગ્રામ જેટલા છે એ રીતે અમે અહીંયા બધા મસાલા એડ કર્યા છે, તમારે તમારી રીતે એડ કરવાના। બધા મસાલા એડ કરી દીધા છે, બીજો વઘાર એડ કરીશું। એના માટે અહીંયા 6 મોટી ચમચી જેટલું તેલ લઈશું। આ પૌવામાં તેલ થોડું આગળ પડતું લેવાનું છે, તેથી પૌવાનો મસાલો એકદમ પરફેક્ટ પૌવાને ચોટી જાય અને સરસ બને। તો આપણે વઘાર માટેનું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે સૌપ્રથમ એમાં સીંગદાણા એડ કરીશું। સીંગદાણા થોડા તળાઈ જાય પછી આપણે બીજું એડ કરીશું। સીંગદાણાને થોડા તળાવા દેવાના છે જેથી પૌવામાં કાચા ના લાગે, ગુલાબી રંગના શેકાવા દઈશું। હવે એમાં આપણે દાળિયા એડ કરીશું। પછી ધાણા એડ કરીશું,
પછી વરિયાળી એડ કરીશું અને લાસ્ટમાં તલ એડ કરીશું અને કાજુના ટુકડા જે લીધા હતા એ એડ કરીશું અને મીઠો લીમડો એડ કરીશું અને ગેસ ઓફ કરી દેવાનો છે। હવે આ વગાર આપણે પેલા ચેવડામાં એડ કરી દઈશું। હવે આપણે ઉપરથી વગાર એડ કરીશું આ રીતે। હવે બધું મિલાવી લઈશું। હવે આપણે જે વગાર એડ કરી દીધો છે પછી આ રીતે બધું મિક્સ કરી લઈશું। તો રેડી છે આપણો હાજી પૌવાનો ચેવડો દિવાળીનો સ્પેશિયલ નાસ્તો। તો હવે આપણે પૌવાના ચેવડાને સર્વ કરીશું। તો આપણે પૌવાનો ચેવડો સર્વ કરી દો છે। તમે પણ આ રીતથી બનાવજો, બહુ એકદમ બહાર જેવો ટેસ્ટી અને મસ્ત બને છે અને પરફેક્ટ માપથી બને છે। તો દિવાળીનો આ એક મસ્ત નાસ્તો રેડી થઈ ગયો છે। તો તમને મારી રેસીપી કેવી લાગી તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।